नमस्कार, वडोदरा न्यूज़ नेटवर्कमां आपनुं स्वागत छे। अने आजे आपणे चर्चा करवा जई रह्या छे महाराजा सयाजी राव युनिवर्सिटीमां जे परीक्षाओनुं आयोजन करवामां आव्युं छे, ऑनलाइन परीक्षानुं आयोजन करवामां आवी रह्युं छे। कोरोना संकटमां शिक्षा पण खूब ज प्रभावित थई छे अने जे फाइनल ईयरनी एक्जाम छे ते ऑनलाइन लेवानी हवे तमाम प्रक्रियाओ पूर्ण थई गई छे। तेवामां एक प्रक्रिया मात्र बाकी छे, जे मॉक परीक्षा छे तेनुं पण एक आयोजन करवामां आव्युं छे। त्यारबाद परिस्थिति स्पष्ट थई जशे। आ तमाम परिस्थिति पर अने परीक्षा केवी रीते लेवाशे, कया केवा केवा नियम छे तेनी पर चर्चा करवा माटे आपणी साथे आजे खास मेहमान छे, जिगर इनामदार जे सिंडिकेट सभ्य पण छे। साहेબ, સૌથી પહેલાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે, નેતાઓ છે, ઘણી માંગો કરી કે પરીક્ષા રદ કરી દેવામાં આવે, પરંતુ આપણે નિર્ણય લીધો કે પરીક્ષા લેવાની છે, તારીખ પણ જાહેર થઈ ગઈ, હવે મોક પરીક્ષા છે, કેટલું તૈયાર છે યુનિવર્સિટી? મારી દૃષ્ટિએ યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, પરીક્ષા લેવી જોઈએ એ યુનિવર્સિટીનો મત હતો। યુનિવર્સિટીના મતને યુજીસી દ્વારા, એઆઈસીટીઈ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એ મતનું સમર્થન થયું અને પરીક્ષા લેવી જોઈએ એવું અમે એટલા માટે માનીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે પણ માસ પ્રમોશન્સ થયા છે, એ માસ પ્રમોટેડ જે વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓને એમના કેરિયરમાં આગળ એડમિશન લેવામાં, એ જ રીતે એમને નોકરી મેળવવામાં ખૂબ તકલીફો પડી છે। ઘણી બધી કંપનીઓ એવી છે કે જે કંપનીઓમાં જે એચઆર મેનેજર હોય એના ટેબલ પર એ બેચના યર લખેલા હોય કે આ વર્ષનો પાસ આઉટ હોય એટલે એને નોકરીમાં નહીં લેવો, કારણ કે માસ પ્રમોટેડ છે। એટલે વિદ્યાર્થીઓને આ સ્થિતિમાં માસ પ્રમોશન બહુ વહાલું લાગતું હતું, પરંતુ એને જો વિદ્યાર્થીઓના હિતમાં અને એમના ભવિષ્યનો વિચાર કરીને જો નિર્ણય લેવામાં આવે તો એમાં પરીક્ષા લેવી જ જોઈએ એવો યુનિવર્સિટીનો મત હતો। અને આજે સ્થિતિ એવી છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ આ મત સાથે સંમત થાય છે, વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે તૈયાર છે અને સ્ટુડન્ટ લીડર્સ એ વિદ્યાર્થીઓની લાગણીને યુનિવર્સિટી વહીવટીતંત્ર સુધી પહોંચાડવા માટે હોય છે અને એ એમનું કામ કરે છે, યોગ્ય છે। એમની જગ્યાએ હું સ્ટુડન્ટ લીડર હોઉં તો હું પણ રજૂઆત તો કરું, પણ સ્ટુડન્ટ લીડર્સ પણ હવે કન્વિન્સ થઈ રહ્યા છે, જે જે મિત્રો વ્યક્તિગત રીતે મળે છે એમને પણ એટલું સમજમાં આવી રહ્યું છે કે ખરેખર પરીક્ષા કેમ જરૂરી છે। જો પરીક્ષા નહીં થાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે અને એટલા માટે યુજીસી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર માત્ર છેલ્લા વર્ષના છેલ્લા સેમિસ્ટર અને માસ્ટર્સના ત્રીજા અને બીજા અને ચોથા સેમિસ્ટર એની પરીક્ષા અત્યારે આપણે લઈ રહ્યા છીએ, તો એના માટે યુનિવર્સિટીનું કમ્પ્યુટર સેન્ટર માનનીય વાઇસ ચાન્સેલર પ્રોફેસર પરિમલ વ્યાસજીની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં કમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અપૂર્વભાઈ શાહ, ડેપ્યુટી ડાયરેક્ટર વિરલભાઈ કાપડિયા અને આખી કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની ટીમ, કમ્પ્યુટર સેન્ટરની ટીમ અને એક્ઝામ સેક્શનની ટીમ, આદરણીય દર્શનભાઈ મારું અને એમની આખી ટીમ ખૂબ બારીકાઈથી ઝીણી ઝીણી બાબતોની ચકાસણી કરીને પરીક્ષાના આયોજન માટે સંપૂર્ણપણે સુસજ્જ છે અને જે પદ્ધતિથી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય પરીક્ષા લેવા જઈ રહ્યું છે, હું સ્પષ્ટપણે એવું માનું છું કે કદાચ આખા ભારતમાં આ શ્રેષ્ઠ પદ્ધતિથી પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ બગડે નહીં એ અમે આ પરીક્ષાના માધ્યમથી સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ। જીગરભાઈ, વિદ્યાર્થીઓની એ વાત હતી કે નોર્મલ રિઝલ્ટના દિવસે વેબસાઇટ હેંગ થઈ જાય છે, તો આટલા બધા લોકો સાથે લોગિન કરશે તો હેંગ થવાનો બીક છે, તો એના માટે શું તૈયારીઓ છે આપણી? આ પ્રકારના ટેકનિકલ ઇશ્યુઝ ના આવે એટલા માટે જ આપણે મોક ટેસ્ટ રાખી રહ્યા છીએ અને મોક ટેસ્ટ એ મોટેભાગે એવું હોય કે મોક ટેસ્ટ એ રેન્ડમલી લેવાય, એટલે 100 વિદ્યાર્થી પરીક્ષા આપવાના હોય તો ગમે તે રેન્ડમલી 10 વ્યક્તિનો મોક ટેસ્ટ લેવાય। આ વખતે એવું નથી, યુનિવર્સિટીના જેટલા 16,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તો 16,000 વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ, એટલે આવો કોઈ પણ ઇશ્યુ ન આવે એની માટે એક પૂર્વ તૈયારી છે। એ સિવાય ટેકનિકલ જે બાબતોની જાણકારી હોવી જોઈએ, જે ધ્યાન રાખવું જોઈએ એ પણ યુનિવર્સિટી રાખી રહી છે અને હું સ્પષ્ટ છું કે એવો કોઈ પ્રશ્ન નહીં આવે। જીગરભાઈ, વાત કરીએ જો ટેકનોલોજીની આ વસ્તુ છે તો ઓબ્ઝર્વર હોય છે કોઈ પણ, જ્યારે પરીક્ષા ખંડ સુપરવાઇઝર હોય છે, ઓબ્ઝર્વર હોય છે, તો આમાં કઈ પ્રકારે આ બધી એક્ટિવિટી થશે કે કોઈ ચીટિંગ તો નથી કરતું, તો એના માટે કેટલું મનોમંથન થયું છે? આના માટે છેલ્લા 1.5 મહિનાથી, છેલ્લા 45 દિવસથી, જ્યારે પહેલીવાર વિચાર થયો કે કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે અને રેગ્યુલર પરીક્ષા લેવાનું સંભવ ના બની શકે એવા સંજોગો ઊભા થઈ શકે,
તો ઓનલાઈન પરીક્ષા લઈ શકાય કે કેમ, આનો જ્યારે વિચાર થયો ત્યારથી અત્યાર સુધી ભારતના, ગુજરાતના અને વિશ્વના જે શ્રેષ્ઠ મોડેલ હોય આ પ્રકારની પરીક્ષા લેવાના, એમની સાથે ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકોએ હૈદરાબાદની એક કંપની, બેંગ્લોરની એક કંપની અહીંયા પ્રેઝન્ટેશન આપવા માટે આવી હતી. એ સિવાય ઘણા બધા લોકોએ પોતાના તરફથી પણ સૂચનો આપ્યા, અભિપ્રાયો આપ્યા. તમામ ડીન, પ્રિન્સિપાલ, ડાયરેક્ટર્સ એમના સૂચનો મેળવવામાં આવ્યા. સિન્ડિકેટ મેમ્બર્સે પોતપોતાના સૂચનો આપ્યા અને એ બધાના આધારે એ પ્રકારે પરીક્ષા લેવાઈ રહી છે જેમાં વિદ્યાર્થી ક્લાસરૂમમાં જે નજર હેઠળ પરીક્ષા આપતો હતો એ જ રીતે આમાં વિદ્યાર્થીઓના ગ્રુપ પ્રમાણે 50 વિદ્યાર્થીઓએ, 30 વિદ્યાર્થીઓએ એક એક ટીચર સુપરવાઇઝ કરશે. એ ટીચર પોતે લેપટોપ પર અથવા ડેસ્કટોપ પર એમને સુપરવાઇઝ કરશે, એમની નજર એના પર હશે. જે પદ્ધતિએ પરીક્ષા લેવાઈ રહી છે એ પરીક્ષામાં તમે જો ચાલુ પરીક્ષાએ બીજું કોઈ વિન્ડો ખોલવા જાઓ, ગૂગલ પર કંઈ સર્ચ કરવા જાઓ તો એ અલાઉ નહીં થાય. ઇમિડિએટલી તમને નોટિફિકેશન આવશે કે અલાઉ નથી. તમે ફોન પર વાત કરતા હશો તો ફ્રન્ટ કેમેરો ચાલુ હશે, એ પકડાશે. તમે પરીક્ષામાં ચોરી કરી છે એવું માની લેવામાં આવશે. એટલે જે રેગ્યુલર પરીક્ષામાં ધ્યાન રાખવામાં આવે છે એ જ પ્રકારે આમાં પણ ધ્યાન રાખવાનો પૂરો પ્રયાસ અમે કર્યો છે. એમાં કોઈ જગ્યાએ ચીટિંગ ન થાય, કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય. અને આ પ્રકારની પરિસ્થિતિના કારણે જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને સહન કરવાનું ન આવે, કારણ કે તેજસ્વી વિદ્યાર્થી પોતાની મહેનત પર પરીક્ષા આપે અને બીજા કોઈ જે વિશિષ્ટ વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓ એમના વિશિષ્ટ પ્રયોગો દ્વારા તેજસ્વી વિદ્યાર્થી કરતાં વધારે માર્ક લઈ જાય, આવું ન થાય. એટલે એની પૂરી કાળજી રાખવા માટે એક શબ્દ જે છે એ શબ્દ છે પ્રોક્ટરિંગ. આ પ્રોક્ટરિંગ નામનો શબ્દ છે. એ પ્રોક્ટરિંગની સંપૂર્ણ પદ્ધતિ એ લાગુ કરવામાં આવી છે. એવા એટલા બધા ટેકનિકલ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે કે જેમાં કશું પણ કોઈ પણ વ્યક્તિ ખોટું કરવાનો પ્રયાસ કરશે તો એ તરત પકડાઈ જશે. એક વોર્નિંગ, બીજી વોર્નિંગ અને ત્રીજી વોર્નિંગ, એની પરીક્ષા રદ કરી દેવામાં આવશે. અને જે રીતે અનફેર મીન્સ કમિટી, પરીક્ષા શુદ્ધિ કમિટી જેને કહેવાય છે, એ કમિટી જે પ્રકારે સજા કરે છે એવી સજા આમાં પણ થશે. જીગરભાઈ, આપણે કોઈ પણ એક્ટિવિટી કરતા હોઈએ, ભારતનો સ્વભાવ છે, આપણું ઘર હોય કે સંસ્થા હોય, આપણે ખર્ચા પર વધારે ધ્યાન દેતા હોય છે. તો પેલી રીતે પરીક્ષા કરવી અને આ પરીક્ષાઓ કરવી, ખર્ચામાં વધારો છે કે ઘટાડો છે? ખર્ચો કશો છે જ નહીં એવું કહું તો ચાલે, વધારાનો તો સવાલ જ નથી, પણ કશો જ ખર્ચો નથી એવું કહીએ તો ચાલે. આખી વ્યવસ્થા એ ઇનબિલ્ટ વ્યવસ્થા છે. થોડા એના માટે સોફ્ટવેર કે ટેકનિકલ કોઈ નાના મોટા ખર્ચા થયા હશે તો એ બહુ સામાન્ય ખર્ચા છે. પણ યુનિવર્સિટીના શિક્ષકો અને યુનિવર્સિટીનો સ્ટાફ, યુનિવર્સિટીનો એક્ઝામ સેક્શન, એ સૌ ભેગા મળીને આમાં તાકાતથી કામે લાગ્યા છે અને આ બધી ઇનબિલ્ટ ઇનહાઉસ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. એટલે ઇનહાઉસ વ્યવસ્થાના કારણે ખર્ચનો તો પ્રશ્ન જ નથી. રેગ્યુલર પરીક્ષામાં ખૂબ ખર્ચા થતા હતા, આમાં ખર્ચની અંદર પણ ખૂબ બચત થઈ રહી છે, સમય પણ ખૂબ બચવાનો છે અને ટ્રાન્સપરન્ટ પદ્ધતિથી પરીક્ષા લેવાય એવો અમારો પ્રયાસ છે. જીગરભાઈ, એક એવો પણ સવાલ પૂછું કે જ્યારે અમુમન પરીક્ષાની તારીખ જ્યારે નક્કી હોય ત્યારે વિદ્યાર્થી એક સમય અંતરે અભ્યાસ કરતો હોય છે, ટ્યુશન કરતો હોય છે, માર્ગદર્શન લેતો હોય છે, અચાનક કોરોના આવ્યું અને એમને લાગ્યું કે હવે પરીક્ષા નહીં થાય, તો ઘણા વિદ્યાર્થીઓ એમની ભણતર પણ રોકી દીધું હશે કે ડાયવર્ટ થઈ ગયા હશે. અચાનક હવે પરીક્ષાની તારીખ પણ આવી ગઈ, પરીક્ષા આપવી છે, તો એવું ખાલી પૂછવા માગું છું. મને તો ખબર નથી કે પેપર કેવું આવશે, પરંતુ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ પેપર આવશે કે પછી જે આવતું હતું એવું જ આવશે? હું મનોજભાઈ આપના માધ્યમથી એવું કહેવા માગીશ કે યુનિવર્સિટીએ ક્યારેય એવી જાહેરાત કરી જ નથી કે પરીક્ષા નહીં થાય. યુનિવર્સિટીએ પહેલા દિવસથી એવી સ્પષ્ટતા કરેલી છે કે પરીક્ષા થવાની જ છે. ક્યારે પરીક્ષા થશે એના માટે જુદી જુદી તારીખો આવતી હતી, પણ પરીક્ષા થવાની છે એ સ્પષ્ટતા હતી. સરકારની ઈચ્છા એવી હતી કે 25 જૂનથી પરીક્ષાઓ શરૂ થઈ જાય. MS યુનિવર્સિટીમાં અમે સરકારશ્રીની મંજૂરી બાદ એવી જાહેરાત કરી હતી કે 20 જુલાઈ પછી અમે પરીક્ષા લેવાના છીએ, અને આ જાહેરાત એ મે મહિનામાં કરી દેવામાં આવી હતી કે 20 જુલાઈથી પરીક્ષા શરૂ થવાની છે. એટલે વિદ્યાર્થીઓને વેલ ઇન એડવાન્સ પરીક્ષા થવાની છે એ ખબર જ હતી. એક્ઝેક્ટ ટાઈમ ટેબલ એ અત્યારે ડિક્લેર થયું છે, પણ પરીક્ષા થવાની છે બધાને ખબર જ છે. MCQ બેઝડ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન્સના આધારે પરીક્ષા થવાની છે એ પણ આપણે જાહેરાત કરી દીધી હતી. ઓનલાઈન પરીક્ષા લઈશું એ પણ 40 દિવસ પહેલાં ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓ જાણે જ છે, છતાં વિદ્યાર્થીઓ આ પેન્ડેમિકમાં જે અત્યારે મહામારી, વૈશ્વિક મહામારી છે, એમાં માનસિક રીતે વિદ્યાર્થીઓની સ્થિતિ યોગ્ય ન હોય,
વિદ્યાર્થીઓ અપસેટ હોય, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન આવા ઘણા બધા ઇશ્યુઝ વિદ્યાર્થીઓને નડી શકે એવું અમે માનીએ છીએ, અને એ બધું ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓનું હિત સચવાય એ પ્રકારે પરીક્ષા થાય એવો યુનિવર્સિટીનો પ્રયાસ છે. જીગરભાઈ, મારું એવું પણ કહેવું છે કે આજે મેં જ્યારે વાંચ્યું આખી ગાઈડલાઇન્સ, તો એમાં ઘણું બધું છે કે આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આટલી આટલી વસ્તુ જોઈશે, લેપટોપ, ડેસ્કટોપ, 1 MBPSની નેટની સ્પીડ જોઈશે. 16,000 વિદ્યાર્થીઓ છે, કોઈક એવું વિચાર પણ છે કે કોઈક એવો પણ વિદ્યાર્થી હશે જેની પાસે આ વસ્તુ નહીં હોય, તો એવા લોકો માટે કંઈક પણ વિચાર કર્યો છે કે પછી એ લોકોએ કરવું જ પડશે? બહુ પ્રામાણિકતાથી આપણે એવો સ્વીકાર કરવો જોઈએ કે આ સમયમાં સ્માર્ટફોન વગરનો કોલેજનો વિદ્યાર્થી હોય આ સંભાવના એ મારી દૃષ્ટિએ નહિવત છે. મોટાભાગે બધાની પાસે સ્માર્ટફોન હોય છે. સ્માર્ટફોનની કિંમત હવે 3,000-5,000 ચાલુ થાય એવા સસ્તા સ્માર્ટફોન મળે જ છે. તમારી પાસે લેપટોપ નથી, કંઈ વાંધો નહીં, ડેસ્કટોપ નથી, કંઈ વાંધો નહીં, તમે મોબાઈલથી પરીક્ષા આપી શકવાના છો. અને સ્માર્ટફોન હોય હોય ને હોય જ, સ્માર્ટફોન ના હોય તો તમારી પરીક્ષા આપવા માટે તમને કોઈ સ્માર્ટફોન આપે એટલી વ્યવસ્થા તો આ સમાજમાં થાય. આ ભારત છે અને ભારત એનો સમાજ ક્યારેય સ્વાર્થી ના હોઈ શકે. એટલે આજુબાજુમાંથી તમે કોઈની પાસેથી જો પરીક્ષા આપવા માટે સ્માર્ટફોન માગો તો હું નથી માનતો કે કોઈ સ્માર્ટફોન આપવાની ના પાડે. સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી ટેબ્લેટ આપી રહી છે, એટલે જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ ઠીક નથી એમને 1,000 રૂપિયામાં નમો ટેબ્લેટ વહેંચવામાં આવ્યા જ છે, આપવામાં આવ્યા જ છે. એટલે જેની પાસે સ્માર્ટફોન નહીં હોય એની પાસે ટેબ્લેટ પણ હશે. એટલે સ્માર્ટફોન ના હોય તો ટેબ્લેટ તો હોય જ, આટલું બાબતે હું સ્પષ્ટ છું. જ્યાં સુધી સ્પીડની વાત છે તો સ્પીડમાં એવું થઈ શકતું હોય છે કે ઘણીવાર એમના નેટવર્ક ઇશ્યુઝ આવે, તો જે રીતે વિદ્યાર્થી પરીક્ષા માટે તૈયારી કરે એવી રીતે આ પણ એની પરીક્ષા જ છે. તો ગામડામાં રહેતો વિદ્યાર્થી, એને નેટવર્ક ના આવતું હોય એવું બને, મારું પોતાનું ગામ છે તો મારા પોતાના ગામમાં મારા ઘરમાં નેટવર્ક નથી આવતું, પણ મારી પાછળ વાડામાં જવું તો નેટવર્ક આવે જ છે. તો ગામમાં જે ઘરમાં નેટવર્ક આવતું હોય એ ઘરમાં બેસીને પરીક્ષા આપે, ગામની બહાર કોઈ જગ્યાએ ખેતરમાં નેટવર્ક આવતું હોય ખેતરમાં બેસીને પરીક્ષા આપે. એટલે પરીક્ષા આપી શકવા માટે આમાં વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, તમારે પરીક્ષા આપવી જ છે તો કોઈ કારણ તમને નડવાનું નથી, અને ના આપવી હોય તો 1,000 કારણ છે. વિદ્યાર્થીના કેરિયર માટે અમે આ પરીક્ષા લઈ રહ્યા છીએ. બાકી પરીક્ષા કેન્સલ કરી હોત, ઓક્ટોબરમાં લીધી હોત, માસ પ્રમોશન આપ્યું હોત, યુનિવર્સિટીને શું ફરક પડવાનો? મારા ઘરમાં કોઈ કોલેજમાં નથી ભણતું, હું મારા ઘરના માટે પરીક્ષા નથી લેવડાવી રહ્યો. યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર્સ, ટીચર્સ જે કોઈ મહેનત કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે કે અત્યારે પરીક્ષા થઈ જાય તો એ વિદ્યાર્થી માસ્ટર ડિગ્રીમાં બીજી કોઈ યુનિવર્સિટીમાં વિદેશમાં એડમિશન લઈ શકે, એને નોકરી લેવી હોય તો નોકરીમાં એની માર્કશીટ પર સિક્કો ના વાગે કે માસ પ્રમોટેડ છે. અને તેમ છતાં કોઈ ટેકનિકલ કારણસર, માની લો કે આસામમાં અત્યારે પૂર આવેલું છે, બિહારમાં પૂરની પરિસ્થિતિ છે, હવે પૂરની પરિસ્થિતિમાં લાઇટો નથી, મોબાઈલ ચાર્જ નથી, અને એના કારણે પરીક્ષા ન આપી શકે તો એમના માટે એક વિશેષ પરીક્ષા લેવાનો પણ અમારો પ્રયાસ છે. માની લો કે એ પરીક્ષા પણ ના આપી શકાય તો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેખિત પરીક્ષા જે થાય છે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવે તો ઓક્ટોબર નવેમ્બરમાં જે પરીક્ષા થાય એ પરીક્ષા એ આપે. ઓક્ટોબર નવેમ્બરમાં જે પરીક્ષા આપશે એ વ્યક્તિ એના આગળના એડમિશન માટે એનું 1 વર્ષ ખરાબ થશે. એમનું 1 વર્ષ ખરાબ ન થાય ને અત્યારે એડમિશન એમને આગળ મળી જાય, ક્યાંય પણ એ એપ્લાય કરવા માટે એલિજિબલ થઈ જાય, એટલે યુનિવર્સિટી આટલો સંઘર્ષ કરી અને એક્ઝામ લઈ રહી છે. જે વિદ્યાર્થીઓ ઓક્ટોબર નવેમ્બરમાં પરીક્ષા આપવાના હશે એ પણ ટ્રાયલ એક્ઝામ નહીં ગણાય, એ પણ આ એક્ઝામની જેમ રેગ્યુલર એક્ઝામ જ ગણાશે. એટલે એવું નહીં આવે કે એટેમ્પ્ટ જે છે એ એટેમ્પ્ટ એ એક્ઝામનો એડિશનલ એટેમ્પ્ટ ગણાશે, એ રેગ્યુલર એક્ઝામ જ ગણાશે. આ એક્ઝામની સ્થિતિ એ કોઈની યોગ્ય નથી તો એ ઓક્ટોબર નવેમ્બરમાં આપી શકે. અને આ એક્ઝામ આપ્યા પછી જો કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે મારા માર્ક ઓછા છે તો એ વિદ્યાર્થી ઓક્ટોબર નવેમ્બરની એક્ઝામ આપી અને એમાં સારા માર્ક સ્કોર કરશે તો એના ઓક્ટોબર નવેમ્બરનો સ્કોર ગણાશે, આ સ્કોર નહીં ગણાય. એટલે આ સ્થિતિ મારી દૃષ્ટિએ આટલી સારી સ્થિતિ વિદ્યાર્થીઓ માટે બીજી કોઈ ન હોઈ શકે. વિદ્યાર્થીઓનો વિચાર કરીને જ આ બધી જોગવાઈઓ આપણે અત્યારે કરી છે. જીગરભાઈ, છેલ્લો સવાલ છે કે જેમ તમે કીધું કે તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી નથી, પણ જેના ઘરમાં વિદ્યાર્થી છે, અમારા જે વાલીઓ છે, 16,000 બાળકોના એક પરિવાર હશે, કેટલી મોટી સંખ્યા હશે, અમારા માધ્યમથી શું કહેવા માગું છું? હું આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે
મારા પરિવારમાં કોઈ કોલેજનો વિદ્યાર્થી નથી, પણ કોલેજમાં ભણતા જે 16,000 વિદ્યાર્થીઓ છે એ જ મારું પરિવાર છે, અને એ વિદ્યાર્થીઓની ચિંતા કરવી એ માત્ર મારી નહીં, હું અત્યારે મનોજભાઈ સાથે જે વાત કરી રહ્યો છું એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના તમામ સિન્ડિકેટ મેમ્બર્સના પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યો છું, કે તમામ સેનેટ મેમ્બર્સના પ્રતિનિધિ તરીકે વાત કરી રહ્યો છું, અને આખું મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય પરિવાર એ સંકલ્પબદ્ધ છે કે વિદ્યાર્થીઓનું કેરિયર કોઈ પણ સંજોગોમાં દાવ પર ન લાગવું જોઈએ, અને એટલા માટે આ પેન્ડેમિકની સ્થિતિમાં પરીક્ષામાં આટલો સંઘર્ષ કરીને અમે આયોજન કરી રહ્યા છીએ, અને એ જે કોઈ વાલીઓ છે એમને તકલીફ ન પડે, જે કોઈ વિદ્યાર્થીઓ છે એમને તકલીફ ન પડે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ. પહેલી અને બીજી તારીખે જે મોક ટેસ્ટ થઈ રહ્યો છે એમાં જો વિદ્યાર્થીઓને એવું લાગે કે કંઈક તકલીફ છે એ અમને જણાવે, આપણી પાસે દિવસોની ગેપ વચ્ચે છે એની અંદર આપણે એને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું. મનુષ્ય એ હંમેશા કંઈનું કંઈ નવું શીખવાનો પ્રયત્ન કરતો હોય છે. માર્ચની 23મી પહેલાં કોઈને ખબર નહોતી કે આ મહામારી આ સ્તર પર આવી જશે, અને આજે ઓનલાઈન વેબિનાર, ઓનલાઈન ક્લાસીસ, ઓનલાઈન એક્ઝામ, આ બધું જેની કોઈ કલ્પના નહોતું કરતું એ આજે વાસ્તવિકતા થઈ ગઈ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, સમય પ્રમાણે એડજસ્ટ થવું એ આજના સમયની જરૂરિયાત છે, અને આ માત્ર આ વર્ષ પૂરતી અને એમાં પણ આ સ્થિતિ પૂરતી વ્યવસ્થા છે. બાકી તો જે પ્રકારે નિયમિત પરીક્ષાઓ થતી હતી એ જ પ્રકારે નિયમિત પરીક્ષાઓ થશે, અને બહુ જલ્દી વિશ્વ આ કોરોનાની સ્થિતિમાંથી બહાર નીકળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. ત્રણ સૂચનો હું મનોજભાઈના માધ્યમથી, વડોદરા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી સૌ વાલીઓને વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે ફોન એને 100% બેટરી ચાર્જ રાખજો, જોડે પાવર બેંક રાખજો, પાવર બેંક શક્ય હોય તો એક બે રાખજો, અને તમારું બેસવાની જગ્યા જે છે એ ચાર્જિંગ પોઈન્ટની આજુબાજુમાં હોય એવું રાખજો. જે કોઈ ડોક્યુમેન્ટ્સ તમને કહેવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટ સાથે રાખજો. નેટવર્ક એને ચેક કરી લેજો. નેટવર્કમાં સ્પીડ ચેક કરવા માટેના સ્પીડ ટેસ્ટ નામની એક એપ આવે છે, એવી ડગલો એપ છે, એવી કોઈ પણ એપ ડાઉનલોડ કરી અને સ્પીડ ટેસ્ટ એ વારંવાર ચેક કરતા રહેજો. અને કોઈ પડોશીના ઘરે, કોઈ મિત્રના ઘરે, કોઈ સગાના ઘરે, તમારા ઘરે નેટવર્ક ના આવતું હોય તો એમના ઘરે જઈને બેસજો, પણ પરીક્ષા ખંતપૂર્વક આપજો. આ પરીક્ષા તમારા માટે થઈ રહી છે, તમારા ભવિષ્ય માટે થઈ રહી છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યુનિવર્સિટી સંકલ્પબદ્ધ છે, એટલું જ હું આપના માધ્યમથી સૌને જણાવવા માગું છું. ખૂબ ખૂબ આભાર જીગરભાઈ આ જે સુંદર માહિતી આપવા માટે, અને જે પરીક્ષા થઈ રહી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એનું આયોજન કર્યું છે, 16,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, અને દેશ વિદેશમાં જ્યાં પણ આ વિદ્યાર્થીઓ હશે ત્યાંથી ઓનલાઈન પરીક્ષા હાલ તેઓ આપી શકશે, અને ઘણી બધી સુવિધા પણ રાખવામાં આવી છે. અમે પણ એક જવાબદાર મીડિયા માધ્યમ દ્વારા એક વિનંતી કરીએ છીએ લોકોને કે તમારા આજુબાજુમાં જો કોઈ વિદ્યાર્થી હોય જેને પરીક્ષા આપવાની હોય ને તેની પાસે લેપટોપ કે ડેસ્કટોપ ના હોય તો તમે પણ તેની હેલ્પ આ રીતે કરી શકો છો, અને તે સારી રીતે સુંદર વ્યવસ્થાથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા જો આપ એને પૂરી પાડો તો એ પણ એક શિક્ષાનું દાન જ કહેવાશે.